दोस्त नेगेटिव न्यूज तो खूब बता से पण मारे आजे बात करवी छे पॉजिटिविटी नी। तमारा परिवार मां पण मित्रों मां पण मारा परिवार अने मित्रों नी जेम एवा केटला बधा लोको हशे के जेमने कोविड थयो हशे अत्यारे आखा आखा फेमिली ने थयो हशे एमने तकलीफ पड़ी रही हशे हॉस्पिटलाइजेशन में प्रॉब्लम थतो हशे टेस्ट रिजल्ट डीले थता हशे ए सिवाय पण समाचार माध्यमों में सोशल मीडिया में खूब बधा नेगेटिव न्यूज आपणने मळी रह्या छे पण मारे बात करवी छे आजे पॉजिटिविटी नी। गुजरात हाईकोर्ट नुं हियरिंग हुं आजे ज्यारे जोई रह्यो तो એમાં આપણા ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથે એક વાત રજૂ કરી કે ગુજરાત હાઈકોર્ટનું જે કેમ્પસ છે એમાં એકેડમી છે એને ઉપયોગમાં લઈ શકાય કોવિડ કેર સેન્ટર તરીકે, કે એમાં 180 જેટલા રૂમ્સ છે, આઈ થિંક કદાચ સંખ્યા મારી ભૂલ હોઈ શકે, પણ એમણે ઉદાહરણ રૂપે એમ કહ્યું કે ઘણા ઘરો એવા છે કે જેમાં મોટા ઘર નથી હોતા, એક જ વોશરૂમ હોય અને ઘરમાં ચાર લોકો રહેતા હોય, ત્રણ લોકો રહેતા હોય, એમાંથી કોઈ બેને પોઝિટિવ આવે તો બાકીના લોકોએ કરવું શું? કદાચ પરિચિતો પણ સંકોચમાં આવી જાય કે એમને પોતાને ઘરે રાખવા કે નહીં, તો એવા ટાઈમે માન લો કે મધર છે, એના બાળકને નેગેટિવ છે અને મધરને પોઝિટિવ છે, તો પપ્પાને બાળક પછી ક્યાં જાય? મિત્રોનું ઘર ના હોય, કોઈ પરિચિતો ના રહેતા હોય શહેરમાં, તો આવા લોકોને મદદ કરવા માટે આ એક વ્યવસ્થા ઊભી કરવાની એમણે રજૂઆત કરી કે જેમાં હાઈકોર્ટનું કેમ્પસ યુઝ કરી શકાય, ભોજનની વ્યવસ્થા સરકાર કરે પણ કેમ્પસ યુટિલાઇઝ થાય, પછી એ જ રીતે 500 બેડ્સનું એક હોસ્પિટલ બીએપીએસ સંસ્થા દ્વારા અટલાદરામાં ગોત્રી મેડિકલ હોસ્પિટલની સાથે મળીને યજ્ઞપુરુષ સભાગૃહમાં ઊભું કરવામાં આવ્યું, એના વિશે પણ ઉલ્લેખ થયો આજના હાઈકોર્ટના હિયરિંગમાં કે 500 બેડ્સનું આ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પછી ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ફ્રી ટિફિન સર્વિસીસ આપી રહ્યા છે, એ તો સોશિયલ મીડિયામાં આપણે ફોરવર્ડ્સ જોતા જ હોઈએ છીએ, એ બધાને સલામ કે જે લોકો કદાચ ફ્રી નહીં ભલે ચાર્જિસ લઈને, નોમિનલ ચાર્જિસ લઈને પણ ટિફિન સર્વિસીસ આપતા હોય તો એ ખૂબ સારી વાત છે। ઓક્સિજન બેંક વિશે મેં ગઈકાલે વાંચ્યું હતું, જીટો નામની સંસ્થા છે, એ લોકોએ ઓક્સિજન બેંક શરૂ કરી છે, ખાસ કરીને ઘણા પેશન્ટ્સ એવા જેમાં સડન ઓક્સિજન ડીપ આવે અને પછી હોસ્પિટલ સુધી પહોંચતા સુધીમાં ઓક્સિજનનો પુરવઠો ન મળે તો શું, તો એને પહોંચી વળવા માટે ઓક્સિજન બેંક એ લોકોએ શરૂ કરી છે। એ સિવાય એક કલ્પના ફાઉન્ડેશનનો ફોરવર્ડ મેં જોયો હતો મેસેજ કે જેમાં એ લોકો પણ ઓક્સિજન મશીન્સ લોકોને આપી રહ્યા છે રાહત દરે। ઘણી બધી સંસ્થાઓ હશે કે જે આવા કામ કરતી હશે, મારી જાણમાં જેમ જેમ આવશે એમ એમ હું મારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં એમના વિશે રજૂઆત કરતો જઈશ, પણ આજની પોસ્ટમાં એક સ્કૂલ છે કે જેણે આ ઇનિશિયેટિવ લીધો છે ગઈકાલે, અને એમના ટ્રસ્ટી કમલ મંગલની સાથે હું વાત કરું, આનંદ નિકેતન સ્કૂલ, એ પોતાનું કેમ્પસ ઓફર કરી રહ્યા છે એવા લોકો માટે જેમનો આરટીપીસીઆર નેગેટિવ હોય। કમલજી નમસ્કાર। નમસ્કાર। એક્ઝેક્ટલી ક્યા વ્યવસ્થા આપને પેરેન્ટ્સ કે લિયે, સ્કૂલ કે બચ્ચો કે પેરેન્ટ્સ કે લિયે ઓર ટીચર્સ કે લિયે ઓર એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કે લિયે યહાં પે બનાઈ હૈ? નોટ ઓનલી પેરેન્ટ્સ કે લિયે, પેરેન્ટ્સ કે રિલેટિવ કે લિયે ભી, આસપાસ જો ભી પેરેન્ટ્સ દેખે કે એસે લોગ હૈ જિનકો જરૂરત હૈ એસી સુવિધા કી, ઉન સબ કે લિયે હૈ। તો યે સુબહ કલ આઈડિયા આયા થા કે મેરે એક રિલેટિવ કે ઘર મે પ્રોબ્લમ હુઈ તો કોરોના હુઆ, અબ ચાર જને રહેતે એક ફ્લેટ મે, છોટા સા ફ્લેટ હૈ, તો અબ ઉસ ફ્લેટ મે સે વો કોરોના વાલા કો ભેજે તો જગહ નહીં હૈ, और कोरोना वाला घर में रखे तो बाकी लोग कहाँ जाए? तो फिर ये आइडिया है कैसे इन लोगों को कैसे अपन स्कूल में बुला सकते हैं, इनके लिए व्यवस्था कर सकते हैं। तो इस आइडिया को डेवलप हुआ, हमारे सब ट्रस्टी ने सराहा, लमिया बहन हमारी सीलेट की ट्रस्टी है, अपने आनंद निकेतन मणिनगर की ट्रस्टी जो अमित भाई है और हरप्रीत मैम है, उन्होंने मणिनगर में भी शुरू कर दिया है। सही सेम चीज मणिनगर और सीलेट दोनों साइड, मतलब उधर की साइड लोग भाई उधर जा सके, इधर के साइड इधर रह सके, तो इस वक्त खाने पीने की व्यवस्था, रहने की व्यवस्था, फिजिकल एजुकेशन नहीं हो रही है, स्कूल का कैंपस बंद है, तो क्यों ना स्कूल के कैंपस को यूटिलाइज किया जाए समाज के लिए, ये बहुत यही भाव है इसमें, यही भाव है इसमें। तो क्या व्यवस्था आपने वहां पे रखी है पेरेंट्स के रिलेटिव्स के लिए, उन सभी लोगों के लिए जिनके घर में जगह नहीं है? तो समझता मैं कि कुछ लोग घर में मान लीजिए चार लोग इकट्ठा रहते हैं, उसमें से दो पॉजिटिव है, एक नहीं है, और शायद उनके कोई दोस्त भी नहीं है, यहाँ पे कोई रिलेटिव भी नहीं है, और वो किसके घर पे जाए? शायद दूसरों को भय ये रहे कि अरे कहीं पे ये पॉजिटिव हो गया तो, पांच दिन के बाद अगर इनको किसी को पॉजिटिव आया तो ये भी डर रहता है लोगों के मन में। तो लोगों के लिए व्यवस्था कर रहे हैं बहुत अच्छा है, लेकिन स्कूल में एग्जैक्टली क्या व्यवस्था मिलने वाली है? जैसे स्कूल में बड़े बड़े रूम होते हैं आपको तो मालूम है, तो एक एक रूम में चार चार बेड लगा दिए हमने डिस्टेंसिंग पे, और खाने की व्यवस्था हमारे स्कूल में पहले से है, किचन है ही है, डाइनिंग रूम है ही, डाइनिंग हॉल है ही, सब कुछ है ही है, और तो हमने उनको चार चार बेड लगा दिए एक एक रूम में, अब जितने भी जने आते जाएंगे उनको रहने की व्यवस्था मिलती जाएगी,
ओपन एरिया होता ही है, दूरी मेंटेन रह सकती है, स्कूल इतनी बड़ी है तो वो तकलीफ तो है नहीं कि डिस्टेंसिंग नहीं रख पाएंगे, सेफ्टी सिक्योरिटी रहेगी पूरी। और जो लोग हमारे कोरोना से निकल गए, मतलब जो कोरोना होके नेगेटिव आ गए, उन लोगों को हम एज ए सर्विस लगा देंगे, तो उनको डर भी नहीं रहेगा हमको कोरोना हो जाएगा। तो जैसे मेरे को कोरोना हो गया, अब मैं सर्विस पे चले जाऊंगा, मतलब 3 दिन बाद में फ्री हो जाऊंगा, आई विल बी दैट देयर सर्विस। तो यहाँ पे एक बात की स्पष्टता करनी जरूरी है कि ये फैसिलिटी क्वारंटाइन फैसिलिटी नहीं है, ये उनके लिए है जिन्हें कोरोना नहीं हुआ है लेकिन जिनके घर में कुछ लोग पॉजिटिव आए हैं और वो चाहते हैं कि चेन को ब्रेक किया जाए, उनके घर में ना रहकर कहीं और रहा जाए। तो ये सिर्फ उन्हीं लोगों के लिए है जिन्हें आरटीपीसीआर नेगेटिव आया है। हाँ, जिनको अभी कोरोना नहीं आया है और उनको घर में रहने से आने की संभावना पूरी बढ़ जाती है, क्योंकि अभी जब देखा गया ये सेकंड ट्रायल में कि पूरी फैमिली को हो रहा है, हमेशा पूरी फैमिली को हो रहा है, पिछली बार ऐसा नहीं हुआ था। तो इसलिए हमने सोचा कि इस तरह की जो भी फैमिली को पूरा बचाया जा सके, इस हिसाब से किया गया। और जरूरत पड़ी, गवर्नमेंट से बोला है कि हमारे तो 7 स्कूल्स हैं, जरूरत पड़ी तो कोई भी स्कूल हम क्वारंटाइन के लिए भी दे सकते हैं, मतलब कोविड पेशेंट के लिए भी दे सकते हैं अगर गवर्नमेंट चाहिए तो। बहुत अच्छी, बहुत उम्दा भावना के साथ आप काम कर रहे हमने हैं। कलेक्टर को बोला है कि अगर हमारे कोई भी स्कूल चाहिए, 7 स्कूल्स की पूरी बड़ी बड़ी बिल्डिंग है, 1 लाख रुपए स्क्वायर फीट कंस्ट्रक्शन है, लेकिन यूज दैट बिल्डिंग्स। इतनी बड़ी बात है, आप समाज के लिए काम कर रहे हैं, बहुत अच्छी बात है। और ऐसे ही मैं चाहता हूं कि और भी रिलीजियस इंस्टीट्यूशंस हैं, सोशल इंस्टीट्यूशंस हैं, उनके बिल्डिंग्स होते हैं, उन्हें भी अगर हम आने आने वाले दिनों में एक समरस हॉस्टल के तौर पे भी अगर इस्तेमाल कर पाए तो बड़ी बात होगी। लेकिन अभी नहीं, तो आप फैसिलिटी प्रोवाइड करने वाले हैं, उसमें किसी से कुछ चार्जेस लेने वाले हैं या ये फ्री ऑफ कॉस्ट है? नहीं, इसमें सेवा में कभी चार्ज नहीं होता है, भाव जाता है ना, भाव से रहना, जीवन विद्या में यही सीखा है ना। नमन करता हूं हृदय से मैं आपको और आपकी इस भावना को और आपके और सारे। बच्चों के लिए स्कूल है, बच्चों की स्कूल है, बच्चों का ही पैसा है, कोई दूसरे का तो है नहीं, तो समाज का ही है। ठीक मैं पुनः आपको नमन करता हूं, आपके आपके साथ जुड़े हुए सारे लोगों को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं कि समाज के लिए अच्छा काम कर रहे हैं, ताकि मेरे निवेदन है ज्यादा से ज्यादा लोग इसका फायदा उठाए, इस सुविधा का, ऐसा मेरा रिक्वेस्ट है आपके चैनल के द्वारा। तो मैं यहां पे नंबर लिख दूंगा इस वीडियो के कैप्शन में, इसे कांटेक्ट किया जाना 9 7 3 7 0 4 7 1 1 चाहिए। 6 3 2 अशफाक। बहुत बढ़िया, तो इन्हें फोन कर सकते हैं या सिर्फ व्हाट्सएप करना है? फोन भी कर सकते हैं, व्हाट्सएप भी कर सकते हैं, SMS भी कर सकते हैं, तीनों ही कर सकते हैं। इनका संपर्क और किया हमारी अगर कोई प्रॉब्लम होगी तो हमारी बसें लेने भी चल जाएगी किसी को। तो बहुत अच्छी आप ये बात आपने प्रेजेंट की है। थैंक यू सो मच कमल जी फॉर ज्वाइनिंग, थैंक यू। આ રીતે બીજી સંસ્થાઓ પણ જે સારા કામ કરી રહી હોય, અત્યારે સમાજને ઉપયોગમાં આવી રહી હોય, ઇન્ડિવિજ્યુઅલ્સ જે આ પ્રકારના કામ કરતા હોય, એમની વિગતો મારા સુધી પહોંચાડશો તો કદાચ આ પ્લેટફોર્મ થકી આપણે બોળા વર્ગ સુધી એ વાતને પહોંચાડી શકીશું। તો મને ઇન્સ્ટાગ્રામ પર DM કરજો જો કોઈ જાણકારી આપ મારા સુધી પહોંચાડવા માંગતા હો તો, અને હું શક્ય હશે એટલા લોકોને રિસ્પોન્ડ કરવાનો પ્રયત્ન કરીશ। ઘણી વાર એવું બનતું હોય છે કે અમુક લોકોની ફરિયાદ હોય કે તું DM નો જવાબ નથી આપતો, બધે નથી પહોંચી વળાતું, પણ હું ડેફિનેટલી ટ્રાય કરીશ કે આપણે જેટલા બને એટલા આવા લોકો જે સમાજ ઉપયોગી કામ કરતા હોય એ લોકોને આપણે આ પ્લેટફોર્મ થકી વધુ ને વધુ લોકો સુધી એમની માહિતી પહોંચાડીએ। અને બીજી વાત કે ગુજરાત હાઈકોર્ટના હિયરિંગમાં જે પણ ચર્ચા થઈ, એ ચર્ચા પછી મારા મનમાં શું મનન થયું, ચિંતન થયું, અને હું કયા નિષ્કર્ષ પર પહોંચ્યો, મને શું લાગે છે નાગરિક તરીકે, એ વાત પણ હું તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। મને થોડો સમય આપો, આપણે એના વિશે પણ વાત કરીશું ઇન અ લાઈવ સેશન। થેન્ક યુ વેરી મચ।